કેમ છો બાળકો? આજે આપણે વિધાનસભા વિશે અભ્યાસ કરવાના છીએ. ભારતમાં હાલમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તમે જાણો છો કે કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ કેન્દ્ર સરકાર કરે છે, પરંતુ 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જેને પોતાની વિધાનસભા છે. દરેક રાજ્યને વિધાનસભાના સભ્યોની સંખ્યા પણ નિશ્ચિત હોય છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધુ હોઈ શકે નહીં. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત ભારતના નાગરિક તો હોવું જરૂરી જ છે, પરંતુ ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. આપણા રાજ્યનું નામ છે ગુજરાત. ગુજરાતની વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. એનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. રાજ્યના વિસ્તારને અલગ અલગ મત વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. વિધાનસભાના સભ્યોની ચૂંટણી દર 5 વર્ષે થાય છે અને તેના સભ્યોને ધારાસભ્ય અથવા તો મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે એમએલએ કહે છે. વિધાનસભા એ કોઈ કાયમી ગૃહ નથી. એની મુદત 5 વર્ષની હોય. 5 વર્ષ પૂરા થતા તેનું વિસર્જન થાય છે. વિધાનસભાનું સંચાલન અધ્યક્ષ કરે છે. વિધાનસભાના અધ્યક્ષને સ્પીકર કહે છે. ગુજરાત વિધાનસભાના હાલના સ્પીકર 2018થી રાજેન્દ્ર ત્રિવેદી છે. આપણો જિલ્લો એટલે આણંદ. આણંદ જિલ્લામાં વિધાનસભાની 7 સીટો છે, જેમાં હાલના ધારાસભ્ય કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા કાંતિભાઈ સોઢાભાઈ પરમાર છે. વિધાનસભામાં જે પક્ષ બહુમતી ધરાવે એ પક્ષના નેતા મુખ્યમંત્રી બને છે. મુખ્યમંત્રી એટલે કે ચીફ મિનિસ્ટર, સીએમ બને છે. હાલમાં ગુજરાતમાં 14મી વિધાનસભાના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે.